સુરતના પુણામાં એક યુવકની લાશ મળવા મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી બે હત્યારાઓને શોધી કાઢ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં તેમણે કહ્યું કે પૈસાની લેતી દેતી મામલે તેની હત્યા કરાઈ છે. ગતરોજ બપોરે 12:30 વાગ્યાના અરસામાં કચરો વીણતા યુવકને એક કોથળો દેખાયો હતો, જેની પર લાલ કલરનું બ્લેન્કેટ ઢાંકવામાં આવ્યું હતું. જ્યાં આ કોથળો મૂકવામાં આવ્યો હતો તેનાથી 2 ફૂટ દૂર કચરો પણ સળગી રહ્યો હતો. આ આખી ઘટના પુણા ગામ વિસ્તારમાં બની હતી. જોકે આ કોથળો શંકાસ્પદ લાગી રહ્યો હોય યુવકે નજીક જઈ ચેક કરતા અંદર એક મૃતદેહ મળ્યો હતો, જેથી તાત્કાલિક યુવકે પોલીસને જાણ કરતા પુણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 12 ટીમના 100 સભ્ય દ્વારા તસવીર લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મૃતકની ઓળખ ઇમરાન ગુલાબભાઈ ખુરેશી તરીકે થઈ હતી. આસપાસના વિવિધ કારખાના અને ટેક્સટાઇલ માર્કેટના લોકોને બતાવી મૃતદેહ ઓળખવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. જોકે બાતમીના આધારે રાજીવનગર ઝુંપડપટ્ટી મંદિર પુણાથી 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ગઈકાલ સવારે અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટથી કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટ 2 વચ્ચે એક મીણિયા કોથળામાં અને બ્લેન્કેટમાં વીંટળાયેલી ડેડ બોડી મળી આવેલી હતી. એ વણ ઓળખાયેલી ડેડ બોડી હોય, જેથી પુણા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો અને ગુનાની ગંભીરતા જોતાં કમિશનર સાહેબે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ વિવિધ કામે લાગેલી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચની 12 ટીમો અને અંદાજિત 101 માણસો વણ ઓળખાઈ ડેડ બોડીના ફોટા સાથે અલગ અલગ વિસ્તારોમાં જોતા હતા. આ વિસ્તારોમાં જ્યારે પૂછપરછ દરમિયાન ગઈકાલ રાત્રે કોમ્બિંગ દરમિયાન PI જયંત ઝાલા સાહેબ અને તેમના PSI સોઢા અને ગામિતને એક બાતમી મળી હતી કે 2 ઈસમો જતીન ખોખરિયા અને જીતેન્દ્ર ગૌતમ આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા છે, જે આધારે બંનેની પકડવામાં આવ્યા અને પૂછપરછ કરતાં એમણે આ બંને આ ગુનો કબૂલ્યો હતો. જતીન ખોખરિયા છે એ મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના અમરાપર ગામનો રહેવાસી છે અને ત્યાંથી 1.5 વર્ષ પહેલાં અહીંયા અંજણા ફાર્મ પાસે આવી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતો હતો અને જીતેન્દ્ર ગૌતમ એને ત્યાં કામ કરતો હતો. અંદાજિત એક વર્ષ પહેલાં એણે 3.5 લાખ રૂપિયા, જે મરનાર છે એનું નામ ઇમરાન કુરેશી હતો, એ પણ બાબરાના એના ગામનો જ વતની હતો અને બંને મિત્રો હતા, એની પાસેથી 1 વર્ષ પહેલાં 3.5 લાખ રૂપિયા જેવા ઉછીના લીધા હતા. આ 3.5 લાખ એ પરત ના આપતા આરામ બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને 3-1 માસ પહેલાં મોટો ઝઘડો થયો અને એણે જબરજસ્તીથી 3.5 લાખ પરત આપ્યા હતા. ફરીથી એણે પૈસા માંગતા 20 દિવસ પહેલાં એણે 1.55 લાખ આપ્યા હતા. આ 1,55,000 હજી 20 દિવસ નહોતા પૂરા થયા એ પહેલાં એણે ઉઘરાણી ઇમરાન કુરેશીએ પરત લેવા માટેની કરી હતી. વારંવાર એને ગાળો આપતો હતો, એને 2 વાર માર્યો પણ ખરો અને ગઈકાલ 13 તારીખે સવારમાં 8 વાગ્યામાં એના કારખાનામાં આવીને બેસી ગયો હતો અને એને ફરીથી ટોર્ચર કરતો હતો અને જો નહીં આપે તો એને કિડનેપ કરી રાજકોટ લઈ જવાની ધમકી આપી હતી, જેથી એણે તરત કારખાને જઈ એને મારી નાખેલો. અને રાત્રે મોડી રાત્રે એણે કાર ભાડે કરી પોતે સેલ્ફ ડ્રાઇવિંગ કરી એના મિત્રની કાર જીતેન્દ્રની મદદ લઈ બંને ડેડ બોડી આ ફેંકી આવ્યા હતા. જેમ આમ એક વણ શોધાયેલ મર્ડરનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે. કોથળામાં એમણે જે મીણિયા બેગમાં નાખી એ પહેલાં એને હથોડી માથામાં મારી નાખવામાં આવ્યો હતો. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે જતીન ઉર્ફે જીત ગોરધનભાઈ ખોખરિયાએ 1.5 વર્ષ પહેલા પોતે બાબરા શહેરથી સુરત આવી આંજણા ફાર્મ ખાતે જયનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એમ્બ્રોઇડરીનું કારખાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પોતે પોતાના ગામના મિત્ર ઇમરાન ખુરેશી પાસેથી 3.55 લાખ રૂપિયા 1 વર્ષમાં પરત કરવાની શરતે ઉછીના લીધા અને એમ્બ્રોઇડરીનો વેપાર શરૂ કર્યો હતો. 1 વર્ષનો સમય પૂરો થઈ જતાં જતીન ઇમરાન ગુલાબભાઈ ખુરેશીને તેની રકમ ચૂકવી શક્યો નહીં, જેથી 4-1 મહિના પહેલા ઇમરાન આરોપી જતીન પાસે અવારનવાર પૈસા પરત આપવા ફોન કરી ગાળાગાળી કરી ધમકી આપતો હતો, અવારનવાર મારઝોડ કરતો હતો, જેથી આરોપી જતીને તેને 3-1 મહિના અગાઉ ટુકડે ટુકડે 3.55 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા. આ રકમની ચૂકવણી બાદમાં આજથી આશરે 20-એક દિવસ અગાઉ ફરી ધંધા માટે રૂપિયાની જરૂર પડતા જતીને ઇમરાન ખુરેશી પાસેથી 1.55 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. રકમ 20 દિવસમાં પરત કરવાની હતી, પરંતુ 20 દિવસ પહેલા જ ઇમરાન ખુરેશી અવારનવાર જતીનને ફોન કરી રકમ પરત માંગવા હેરાન કરતો હતો. છેલ્લા 5-1 દિવસથી રોજ કારખાને આવી ગમે તેમ ગાળો ભાંડી પૈસાની માંગ કરતો હતો, જેથી આરોપીએ તેને મારી નાખવાનું નક્કી કરી 13 મેના રોજ સવારના 8:30 વાગે આરોપી જતીન પોતાના કારખાને આવતા ઇમરાન ખુરેશી પણ કારખાને આવ્યો હતો. ઇમરાન જતીનને કહેવા લાગ્યો હતો કે આજે ગમે તે રીતે 12 વાગ્યા પહેલા પૈસા પરત જોઈએ છે, નહીં તો હું તારા મશીન
અને તને મારી સાથે રાજકોટ લઈ જઈશ, જેથી બપોરે 12 વાગ્યે જતીને ઇમરાનના માથામાં હથોડીના ઘા મારી હત્યા કરી નાખી હતી. હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત, કચ્છ.